विधानसभा गृह में गृह राज्य मंत्री हर्ष संघवी नु निवेदन, गुजरात लाखों लोगों की अपेक्षा पूरी करनारी भूमि छे, आ महात्मा गांधी और सरदार पटेल नी भूमि छे, आ धरती पर कोई निराश नहीं थयो अने कोई ने निराशा नहीं मळी, अलग राज्यों माथी युवाओं रोजगारी मेळवा गुजरात में आवे छे, स्टार्टअप इनोवेशन में गुजरात देश में प्रथम नंबरे छे, गुजरात 275 डिग्री डिप्लोमा कॉलेज, 474 अन्य कॉलेजों आवेली छे, 2002 થી રોજગાર પૂરો પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ છે, આઈઆઈએમ, આઈઆઈટી, જીએનએલયુ, એનઆઈએફટી જેવી નામાંકિત સંસ્થાઓ ગુજરાતમાં છે. અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અર્પણ, વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું જે નિવેદન છે તે સામે આવ્યું છે કે અલગ રાજ્યોમાંથી લોકો આવે છે અને ગુજરાતમાં દરેક લોકો છે તેમને દરેક સગવડ પૂરી પાડવામાં આવે છે. દીક્ષિતા, હાલમાં ગૃહ રાજ્યમંત્રી જે છે જે વિધેયક રજૂ કરી રહ્યા છે તે સંબંધિત પોતાની પ્રસ્તાવના પણ સાથે રજૂ કરી રહ્યા છે અને આ સંબોધન નિવેદન દરમિયાન તેમણે જણાવ્યું છે વિધાનસભા ગૃહમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યની વાત કરી છે તેમણે કે જે પ્રમાણે ગુજરાત 2002 થી રોજગાર પૂરો પાડવામાં સમગ્ર દેશમાં અવ્વલ નંબર છે તેવો તેમણે દાવો કર્યો છે અને લાખો યુવાનો જે છે તે રાજ્યની જે વિવિધ નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાંથી વર્ષે ભણીને બહાર નીકળે છે અને દેશ સેવામાં પણ તેમનો જે તેમનું જે શિક્ષણ છે તે કામ આવે છે. એટલે ખાસ જે વાત તેઓ કરી રહ્યા છે, જે વિધેયક લાવવામાં આવી રહ્યું છે તેની પ્રસ્તાવના અંતર્ગત તેઓ આ નિવેદન હાલ વિધાનસભા ગૃહમાં આપી રહ્યું છે અને સરકારની જે ઈચ્છા શક્તિ છે તેના ઉપર તેઓ ભાર મૂકી રહ્યા છે કે કેટલાક લેભાગુ તત્વો જે છે તે આ સમયાંતરે આ પ્રકારનો જે કૃત્ય છે તે કરતા હોય છે અને પેપર લીક કરે છે એટલે તેમને ડામવા માટે સરકાર કટિબદ્ધ છે અને તેના માટેની વિવિધ જોગવાઈ કરતું જે વિધેયક છે તે હાલમાં ગૃહમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. એટલે તેમની સાથે એ પણ કહ્યું છે કે ફક્ત પરીક્ષાર્થી નહીં, જે તે પરીક્ષાર્થીની સાથે તેમના પરિવારજનો જોડાયેલા હોય છે તેમને પણ આ ખૂબ જ અસર કરતો મુદ્દો છે. એટલે તેઓને પણ ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં ફરીથી આવું કૃત્યો ન થાય તેના માટે આ કડક કાયદો લાવવો જરૂરી હતો અને આરોપીઓને પકડીને તેમને કડકમાં કડક સજા થાય તે માટેના સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે અને જે છેલ્લો પેપર લીક થયું તે બાદ એટીએસે જે કાર્યવાહી કરી, ગુજરાત પોલીસે કામ કર્યું તેની પણ તેઓ હાલમાં વાત કરી રહ્યા છે. બિલકુલ, આભાર અર્પણ સમગ્ર વિગત બદલ.